नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय विज्ञान अने प्रकरण नंबर 10। तो विद्यार्थी मित्रों, आज आप बहिर्गोल लेंस ना संदर्भ में केटलाक पदों विषे माहिती मेळवीशुं कि जे आपणे गोलीय अरीसा विषे मेळवी लीधी छे। तो अहीं विद्यार्थी मित्रों आपणे एक आकृति आपेली छे, एक बहिर्गोल लेंस की आकृति आपेली छे। अहीं कलर करेलो छे ते बहिर्गोल लेंस छे। आ बहिर्गोल लेंस विद्यार्थी मित्रों बे गोळाना बे पोला गोळामांथी बे गोळाना शुं छे एक भाग होय छे, बे गोळानो भाग होय छे। ते एक पहेलो गोळो छे आ अने बीजो गोळो छे आ, बराबर छे। ते बे गोळાનો ભાગ હોય છે જે આ રીતે બંને બાજુ વક્ર હોય છે અને કેવો હોય છે, પારદર્શક હોય છે। તો પહેલું પદ છે આપણે વિદ્યાર્થી મિત્રો વક્રતા કેન્દ્ર। વક્રતા કેન્દ્ર એટલે શું? તો લેન્સની જે વક્ર સપાટી, લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ છે, જે પારદર્શક ગોળાનો એક ભાગ છે, તે ગોળાના કેન્દ્રને આપણે કહીશું વક્રતા કેન્દ્ર। અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પારદર્શક ભાગ આ ગોળાનો ભાગ છે, એટલે કે તેને તેના કેન્દ્રને તે ગોળાના કેન્દ્રને તેનું વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે। તે શું છે? સપાટી, આ જે સપાટી એક છે તે સપાટી એકનું વક્રતા કેન્દ્ર છે, સપાટી એકનું વક્રતા કેન્દ્ર છે। અને અહીં આ સપાટી બેનું વક્રતા કેન્દ્ર C2, એટલે કે બે વક્ર સપાટી છે અને બંને વક્ર સપાટી જે જે ગોળામાંથી બનેલા છે તે ગોળાના કેન્દ્રને તેનું શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં બે વક્ર સપાટીઓ છે અને તેના બે વક્રતા કેન્દ્ર છે, વક્રતા કેન્દ્ર C1 અને વક્રતા કેન્દ્ર C2। હવે બીજું જોઈશું આપણે મુખ્ય અક્ષ। લેન્સની બંને વક્ર સપાટીના વક્રતા કેન્દ્ર, લેન્સની બંને વક્ર સપાટી, લેન્સની જે બંને વક્ર સપાટી છે એક આ અને એક આ, લેન્સની બંને વક્ર સપાટીના વક્રતા કેન્દ્ર એટલે કે C1 અને C2માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ કહેવામાં આવે છે। એ તમે આકૃતિ અહીં પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એક આપણો બહિર્ગોળ લેન્સ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। અહીં C1 અને C2 છે અને C1 અને C2માંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે કહીશું મુખ્ય અક્ષ। ત્રીજું છે પ્રકાશીય કેન્દ્ર। પ્રકાશીય કેન્દ્ર એટલે કે વિદ્યાર્થી મિત્રો, લેન્સના મુખ્ય અક્ષ પર લેન્સની વક્ર સપાટીના મધ્યબિંદુને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? પ્રકાશીય કેન્દ્ર ઓ। પ્રકાશીય કેન્દ્રને આપણે ઓ વડે દર્શાવીએ છીએ, બરાબર। અહીં આપણે દર્શાવેલું છે પ્રકાશીય કેન્દ્ર ઓ લેન્સના મધ્યબિંદુને, મુખ્ય અક્ષ પરના મધ્યબિંદુને શું કહેવામાં આવે છે? પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે, આપણે જેને ઓ વડે દર્શાવીએ છીએ। ચોથું છે લેન્સનું મુખ, એટલે કે ગોલીય લેન્સની કિનારી, ગોલીય લેન્સની કિનારીના વ્યાસને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? લેન્સનું મુખ કહેવામાં આવે છે, જે આટલું હોય છે તેને લેન્સનું મુખ કહેવામાં આવે છે। પાંચમું છે વક્રતા ત્રિજ્યા। વક્ર સપાટી જે ગોળાનો ભાગ છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ વક્ર સપાટી જે ગોળાનો ભાગ છે તે ગોળાની ત્રિજ્યાને, તે ગોળાની ત્રિજ્યા, આ ગોળો છે એક, તે ગોળાની ત્રિજ્યા આટલી છે, કારણ કે આ આખું સર્કલ બને છે, તે ગોળાની ત્રિજ્યાને વિદ્યાર્થી મિત્રો શું છે? વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે। અહીં બે વક્ર સપાટી છે એટલા માટે તે વક્રતા ત્રિજ્યા પણ બે આવશે। અહીં પહેલા ગોળાની વક્રતા ત્રિજ્યા R1 અને અહીં બીજા ગોળાની વક્રતા ત્રિજ્યા R2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તેને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા। છઠ્ઠું જોઈશું આપણે મુખ્ય કેન્દ્ર। હવે વિદ્યાર્થી મિત્રો, મુખ્ય કેન્દ્રમાં આપણે જોવાનું છે, ધ્યાન રાખવાનું છે કે મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષ એટલે કે આ, બરાબર છે, આ શું છે આપણે વિદ્યાર્થી મિત્રો? મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ પરના જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય, જે બિંદુ આગળ કેન્દ્રિત થતા હોય, અહીં વિદ્યાર્થી મિત્રો જો અહીં આવે છે ને અહીં
केन्द्रित थाय छे आ बाजू शू थाय छे तेमनुं वक्रीभवन थाय छे एटले के अहीं केन्द्र वक्रीभवन थईने शू छे मुख्य अक्ष पर ज जे बिंदु पर केन्द्रित थाय ते बिंदुने तेनुं शू कहेवामां आवे छे विद्यार्थी मित्रो मुख्य केन्द्र आ बहिर्गोल लेंस माटे छे અને અંતર્ગોળ લેન્સ માટે વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે કે મુખ્ય અક્ષની સમાંતર આવતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ પરના જે બિંદુમાંથી વિકેન્દ્રિત થતા હોય એટલે કે કોઈ બિંદુમાંથી આવતા હોય તેવો આભાસ થાય છે તો તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તેનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે અંતર્ગોળ લેન્સનું બરાબર છે મુખ્ય કેન્દ્રને આપણે વિદ્યાર્થી મિત્રો એફ વડે દર્શાવીએ છીએ શું દર્શાવીએ છીએ એફ વડે અહીં વિદ્યાર્થી મિત્રો બે વક્ર સપાટી છે એટલે તેના બે મુખ્ય કેન્દ્ર હશે મુખ્ય કેન્દ્ર એફ વન અને મુખ્ય કેન્દ્ર એફ ટુ એફ વન અને એફ ટુ બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લું છે આપણું કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ વિદ્યાર્થી મિત્રો લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે કે ઓ એફ વન આટલા અંતરને આપણે કહીશું તેમનું કેન્દ્ર લંબાઈ ઓ એફ વન અને ઓ એફ ટુ બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીં કેન્દ્ર લંબાઈ પણ બે આવશે ઓ એફ વનને આપણે દર્શાવીશું એફ વન એટલે કે કેન્દ્ર લંબાઈ એક અને ઓ એફ ટુને આપણે દર્શાવીશું કેન્દ્ર લંબાઈ બે એટલે કે એફ ટુ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આખા બધા જ બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં આપણે આ બધા પદો ધ્યાનમાં રાખવાના છે અને બધા જ પદો યાદ રાખવાના છે આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો શું છે પ્રકાશીય કેન્દ્ર વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા મુખ્ય કેન્દ્ર અને મુખ્ય અક્ષ વિશે માહિતી મેળવી આ જે સામાન્ય માહિતીઓ જે છે વિદ્યાર્થી મિત્રો તે તમારે બધાએ વિદ્યાર્થી મિત્રો શું છે યાદ રાખવાની છે અને લખીને ટ્રાય કરવાની છે અને આ બધી આકૃતિઓ તમારે દોરવાની છે આના પછીના ભાગમાં આપણે વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીશું